સુરતની તક્ષશિલા આગની ઘટના, વડોદરાની હરણી બોટ કાંડ, જીએનએલયુનું રેગિંગ, ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ, રસ્તે રખડતા ઢોરની ઘટનાઓ અને એના કારણે લોકો મૃત્યુ પામે છે અને માંડલ અંધાપા કાંડ, આ બધી બાબતમાં એક સામ્ય છે. નમસ્કાર, આપણે આજે વાત કરવી છે કોર્ટમાં થતા જે કેસ જે છે, જે ગંભીર ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે અને કોર્ટ અવારનવાર સરકારનો અને સત્તાધીશોને ઠપકો આપે છે, પણ થોડા દિવસ બધું બરાબર ચાલે છે અને પછી હતું એમનું એમ. આ વાત આજે એટલા માટે કરવી પડે એમ છે કે ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના હરણી બોટ કાંડનો આજે સુનાવણી હતી, એટલે કે બુધવારે. આ જ દિવસે માંડલમાં જે આંખો ગુમાવનારા લોકોના હતાની સુનાવણી પણ આજે હતી અંધાપા કાંડની. આ બંને ઘટનામાં સરકારે એવું સ્વીકાર્યું છે કે હા, એમાં ખામી હતી, એમાં ભૂલ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં 40 જગ્યાએ આવું બોટ જેવી એક્ટિવિટી થઈ રહી હતી, એટલે કે એડવેન્ચર એક્ટિવિટી વોટર સ્પોર્ટ્સની. એમાંથી 21 જગ્યાએ સરકારે આ બરોડાની ઘટના પછી બંધ કરવી પડી છે, એટલે કે એ બધું રામ ભરોસે ચાલતું હતું. માંડલ અંધાપા કાંડમાં એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થયા હતા, પણ સરકારે એવું સ્વીકાર્યું છે કે ત્યાં અપૂરતા સાધનો હતા અને માણસો પણ નહોતા. આવો જ એક બીજો કેસ જીએનએલયુ એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં રેગિંગની ઘટનાનો બન્યો હતો. એમાં પણ હાઈકોર્ટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નિમવી પડી હતી અને રિપોર્ટ આપવા કહ્યું હતું. કરોડો રૂપિયા સાબરમતીને શુદ્ધ કરવા માટે વેડફી નાખવામાં આવ્યા છે અને હજુ પણ સાબરમતી નદી પ્રદૂષિત નદી તરીકે જ જાણીતી છે. અમદાવાદની એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં એક આગ લાગી ત્યારે એમાં ફાયર સેફ્ટીની સુવિધા નહોતી, અથવા તો હતી તો ટાણે કામ ન લાગી, તો એ સવાલ ઊભા થયા હતા કે ફાયરની સેફ્ટીની જે સુવિધા હોય છે એનું ચેકિંગ કોણ કરે છે રેગ્યુલર. એમાં પણ બધી પોલમપોલ જાણવા મળી. એવી જ રીતે ઉત્તરાયણ પહેલાના સમયમાં ચાઇનીઝ દોરીના બેફામ ઉપયોગ ઉપર પણ હાઈકોર્ટે ઇન્ટરવીન કરવું પડ્યું હતું. એવો જ બીજો મુદ્દો રસ્તે રખડતા ઢોરનો હતો. એ નિવારવા માટે હાઈકોર્ટે કહેવું પડ્યું કે તમે કેટલા દિવસમાં આ રસ્તા ઉપર રખડતા ઢોરને દૂર કરશો. સવાલ એ છે કે અલગ અલગ એટલા બધા મુદ્દે હાઈકોર્ટ અવારનવાર સરકારનો કાન પકડે છે, ટકોર કરે છે, ઠપકો આપે છે, તતડાવે છે, ધુઆપુઆ થાય છે, પણ બધું ત્યાંનું ત્યાં જ છે. આ વ્યવસ્થા ક્યારે સુધરશે એક મોટો સવાલ છે. અને છેલ્લે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત, ખુદ ગુજરાત હાઈકોર્ટના મહિલા ચીફ જજ સુનીતા અગ્રવાલે પોતે કહી હતી જ્યારે બરોડા બોટ કાંડની જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે એમણે કહ્યું હતું કે હું જ્યારે યુનિવર્સિટીમાં ભણતી હતી લખનૌમાં ત્યારે એક તળાવમાં ફરવા ગયા હતા અને એક વિદ્યાર્થી, એમનો જુનિયર વિદ્યાર્થી ડૂબી ગયો હતો અને આખી રાત તેઓ સૂઈ શક્યા નહોતા. બરોડાની આ ઘટના કોઈ રીતે ભૂલી શકાય એવી નથી. એ જે ઘટનામાં જે માર્યા ગયા છે નાના બાળકોના માતા પિતા આજે પણ નહીં સૂઈ શકતા હોય. આપણે ક્યારે જાગીશું? સોમવારથી શુક્રવાર તમે જોતા રહો એડિટર્સ વ્યૂ રાત્રે 8 વાગે. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.